વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા બે હજાર બાવીસનું કુલ આપણે એસી માર્ક્સનું સંપૂર્ણ પેપર સોલ્યુશનની ચર્ચા વિડીયોમાં કરવાના છીએ સૌપ્રથમ ચેનલ પરના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અહીં તમને દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌ મળતા રહેશે પ્રશ્ન નંબર એકની વાત કરું તો પહેલો પ્રશ્ન છે મિતેશભાઈ પ્રકાશના પરાવર્તનના પ્રયોગ દરમિયાન નોંધે છે કે આપાતકોળ અને પાવર્તન કોણનો સરવાળો નેવ છે તો પરાવર્તન કોણનું મૂલ્ય કેટલું હશે તો નેવું ડિવાઇડેડ બાય ટુ બરાબર બે વડે ભાગો એટલે જવાબ મળી જાય તો જવાબ શું આવે પિસ્તાલીસ ઓપ્શન બી ચલો બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બીજો પ્રશ્ન તમે તમારી કાર માટે નીચેના પૈકી કયા બળતનનો ઉપયોગ કરશો તો શું આવશે સીએનજી હવે આગળ ત્રીજો પ્રશ્ન છે પાણીને પીવાલાયક બનાવવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો કેન્ડલ ફિલ્ટર પછી બ્લીચિંગ પાવડર ક્લોરીનની ગોળીઓ તો શું આવશે આપેલ તમામ ઓપ્શન ડી હવે વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સ્ત્રીઓમાં ઋતુ સ્ત્રાવનું ચક્ર સામાન્ય રીતે કેટલા દિવસ અથવા કેટલા સમયગાળાનું હોય છે તો જવાબમાં શું આવશે થી ત્રીસ દિવસ ક્લિયર વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર પાંચમાં તમને આકૃતિ આપી છે બરાબર એ કયા નક્ષત્રની છે એ તમારે જણાવવાનું છે આનો જવાબ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે કમેન્ટ કરવાનો રહેશે છઠ્ઠો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કદ મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી મોટું કોણ આવે કારણ કે ઉત્તર તો એટલે પહેલાં મોટો પછી નાનો આવે બરાબર તો સૌથી મોટો ગ્રહ છે ગુરુ ત્યારબાદ પૃથ્વી અને ત્યારબાદ બુધ એટલે એક બે ત્રણ આવી રીતે જવાબ આવશે તો જવાબ શું આવશે તમારો ઓપ્શન ડી એક બે ત્રણ સાતમો પ્રશ્ન છે આરસના કેન્સર તરીકે ઓળખાતી પ્રક્રિયા માટે કયું વિધાન સાચું નથી એટલે કયું ખોટું છે તો આરસનું તૂટી જવું પછી ઇમારતના આરસનું ખવાઈ જવું આરસનો રંગ બદલાઈ જવું ચઢકા તો આરસનું તૂટી જવું વિધાન ખોટું છે ઓપ્શન બી આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ સ્ત્રીઓમાં ત્રેવીસમી રંગસૂત્રની જોડ માટે કયું આવે જો પુરુષ કે તો એક્સ એક્સ સ્ત્રી કે તો એક્સ વાય બરાબર તો એક્સ વાય આવે ઓપ્શન નંબર એ ભારતનો કયો વિસ્તાર સિસ્મ ઝોનમાં આવતો નથી જો શિસ્ક ઝોનમાં કયો ના આવે રાજસ્થાન કચ્છનું રણ મધ્યપ્રદેશ કે હિમાલય તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ કરવાનો છે મારે જોવું છે કેટલા વિદ્યાર્થીના આનો જવાબ આવે છે એકદમ સિમ્પલ છે ત્યારબાદ દસમો પ્રશ્ન એકમ ક્ષેત્ર પરથી લાગતા બળને શું કહેવાય છે તો શું કહેવાય દબાણ લોખંડને કાઢથી બચાવવા લોખંડ પર કઈ ધાતુનું આવરણ કરવામાં આવે છે તો તમારે શું લખવાનું છે ઝીંક નિકલ અને તાંબુ અને ચાંદી બરાબર તો તમારે ઝીંક લખવાનું રહેશે ચલો તેરમો પ્રશ્ન મનુષ્યના કાનની સામાન્ય રેન્જ કેટલી છે એ લખવાની છે બરાબર તો વીસથી થી વીસ હજાર સુધી આવશે ઓપ્શન બી જેમ કંપની આવડતરી વધે તેમ તેની પીચમાં શું ફેરફાર થાય વધારો થાય ઘટાડો થાય અચળ રહે કે કંઈ જ નહીં તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટમાં જણાવે રહેશે પ્રવાહી વડે લાગતા ઘર્ષણને શું કહેવાય તો પ્રવાહી વડે જ્યારે ઘર્ષણ લાગે છે તમારે તરલ ઘર્ષણ આવશે જ્યારે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે કયું ઘર્ષણ થાય તો આપણે ગતિમાં લાવવા માટે તો સહયું આવશે સ્થિતિ ઘર્ષણ બરાબર આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે જેની અંદર છ પ્રશ્નો છે એક એક માર્ક્સના છે દરેકનો એક એક માર્ક્સ છે ખાસ તૈયાર કરી દેજો રબરના ફુગ્ગાને ધન વિજ્ભાદ કરવા તમે શું કરશો ભૂકંપની તીવ્રતા કયા કમામાં આપવામાં આવે છે વિદ્યુત અવાહક પ્રવાહીનું એક ઉદાહરણ આપો બરાબર તો આ તો તમને આવડવું જોઈએ કોપર સલ્ફેટ ઝિંક સલ્ફેટ ત્યારબાદ નીચેના પૈકી કયા બ્લોકને સરળતાથી ખસેડી શકાય તો જે અહીંયા જુઓ અહીંયા નીચે ત્યારે નથી એટલે આને ના ખસેડી શકાય બરાબર આમાં ઘર્ષણ ઓછું જ આમાં ઘર્ષણ જીરો છે અને આમાં ઘર્ષણ છે માટે સરળતાથી સરકી શકશે એટલે શું આવશે જવાબ એ બરાબર ચલો આગળ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એક બમાં તમારે વિદ્યાર્થી મિત્રો બે ગુના પ્રશ્નો છે પાંચ કોઈ પણ પાંચ લખવાના છે એટલે ટોટલ દસ માર્ક્સ મળશે પહેલો પ્રશ્ન છે માન્યાબહેનની ઉંમર ચૌદ વર્ષની છે તો તમે તેને કેવો ખોરાક લેવાનું શું ચાવશો ધર્મેશભાઈ પાસે રહેલી થોડી ટાકડીઓ ઘાસમાં ઢોળાઈ જાય છે બધી ટાકડીઓ ઝડપથી એકઠી કરવા શું કરવું પડશે તો ચુંબકનો ઉપયોગ કરવા જેથી ટાંકડીઓ જે છે ચુંબક પર ચોંટી જાય બરાબર એકદમ ઇઝી જ પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે રિયાજભાઈ અને વિશાલભાઈ એક હલકા સ્ત્રી ટેબલને ધક્કો મારી રહ્યા છે છતાં ટેબલના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી તો બંને દ્વારા લગાડવામાં આવતા બળ અને બંને વિશા દિશા વિશે તમારે કંઈક કહેવાનું છે બરાબર તમારી શબ્દોમાં એનું લખવાનું છે એકદમ સહેલું છે નમ્રતાબેન દરિયા કિનારે ફરવા જાય છે પછી તેની ઊંચી હોલ એડીવાળા જે ચંપલો છે બરાબર તળિયાવાળા એમ બે પ્રકારના ચંપલ છે તો તેઓ આ બે પૈકી કઈ ચંપલ પહેરવાનું વધુ અનુકૂળ રહેશે અને શા માટે નહીં બરાબર તો એ તમને આવડવું જોઈએ પાંચમો પ્રશ્ન છે વિધાનો પૈકી ખોટા વિધાનો છે એ તમારે શોધીને તેને ફરીથી લખવાના છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે બરાબર તો આ વિધાન કેવું છે સાચું છે વનનાબૂદીના કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘટે છે પછી પાણીની વરાળ એ ગ્રીનહાઉસ વાયું છે તો પાણીની વરાળ એ ના આવે બરાબર ચલો આગળ પૂનમ તથા અસામના અમાસ જે છે એના દિવસે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એકબીજાના સંદર્ભે ક્રમમાં સ્થાન જણાવો પૂર્વનું સ્થાન ક્યાં હોય ચંદ્રનું અને પૃથ્વીનું ક્યાં હોય પૂર્વ પૂનમ અને અમાસના દિવસે બરાબર તો એ તમારે લખવાનું છે એકદમ ઇઝી છે પછી ખાસ તૈયાર કરી દેજો ગ્લોબલ વોર્મિંગ એટલે શું સમજાવું હવે વાત આવે છે પ્રશ્ન નંબર ત્રણની તો વિદ્યાર્થી મિત્રો અહીં ચાર ગુના પ્રશ્નો છે કોઈ પણ સોરી ત્રણ ગુના પ્રશ્નો છે કોઈ પણ ચાર પ્રશ્નો તમારે લખવાના છે એટલે ટોટલ બાર માર્ક્સનો પ્રશ્ન છે કોઈ પણ ચાર પ્રશ્નો લખવાના છે ખાસ આ પ્રશ્ન તૈયાર કરી દેજો કે વાયુ જે પાત્રમાં ભરેલા હોય તે પાત્રની દિવાલ પર દબાણ લાગે છે બાબત સમજાવક તમે કઈ પ્રવૃત્તિ કરશો તમારી સાયકલમાં ઘર્ષણ ઘટાડવા તમે કેવા કેવા પગલાં લેશો તો સિમ્પલ છે ઘર્ષણ ઘટાડવું હોય તો આપણે સાયકલમાં તો પહેલા તો ટાયમાં હવા ફૂડાવી પડશે બરાબર એ બધું લખવાનું નેહાબે જૂના તાંબાના વાસણની ચમકાવવા માટે કાચ પેપર અને સારા કાગળ પૈકી કોનો ઉપયોગ કરશે શું આવશે કાચ પેપર શા માટે તો એના વિશે તમારે લખી દેવાનું આ ખાસ તૈયાર કરીને જો સો ટકા પરીક્ષામાં પૂછાય છે ધ્વનિ પ્રદુષણની અસર ઘટાડવા તમે કેવા પગલાં લેશો ત્યારબાદ નિસારભાઈએ સાંભળ્યું છે હતું કે વરસાદનું પાણી નીચેનું પાણી જેટલું જ શુદ્ધ હોય છે તેમણે એક કાચના સ્વચ્છ ગા ગ્લાસમાં થોડું વરસાદનું પાણી લીધું વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત પ્રવાહ પસાર થઈ શક્યો તે નિશ્ચર્ભે વરસાદની પાણીની શુદ્ધતા સંદર્ભે શું તારણ નીકાળશે તો આ પ્રયોગ પરથી શું તારણ બને છે અને એના કારણો તમારે અહીં લખવાના છે ત્યારબાદ ત્રણ માર્ક્સમાં તમારે આકૃતિ દોરવાની છે નામ નિર્દેશનવાળી આપત કોણ અને પરાવર્તન કોણ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં નીચે આપેલ માન્યતાઓ બરાબર તરુણ અવસ્થા દરમિયાનની સાચી માન્યતાઓ અને ખોટી માન્યતા તો સાચીમાં કઈ આવે અને ખોટીમાં કઈ આવે એ તમારે લખવાની છે તો હું તમને કહું એ એમાં લખવાનું મનુષ્યમાં લિંગ નિશ્ચર માટે પિતા જવાબદાર છે તો આ ખોટી માન્યતા છે અહીંયા શું આવશે ખોટી મહિલાઓએ ઋતુચક્ર દરમિયાન શારીરિક શ્રમ કરવો નહીં બરાબર છે તો આ કેવી છે સાચી માહિતી તમે લખી શકો આવતા સંતુલિત હાર લેવો જોઈએ આ પણ સાચી માહિતી છે ત્યારબાદ ઋતુ સમયે જો કોઈ છોકરી કોઈ છોકરાની જુએ તો તે ગર્ભવતી બની જાય તો કેવી છે ખોટી ખોટી માહિતી છે તરુણાવ દરમિયાન જ ઊંચાઈમાં વધારો થાય છે બરાબર તો પણ ખોટી લખીએ ચલો યવન યૌવન પ્રારંભ થવાની સાથે વ્યક્તિ માટે સક્ષમ થઈ જાય છે તો આ જે છે એ સાચી છે ઓકે ચલો આગળ જોઈએ જોડકા જોડવાના છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બુધ તો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે શુક્ર એ સૌથી તેજસ્વી ગ્રહ છે પૃથ્વી પૃથ્વી એ સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે અને યુરેનસ યુરેનસ જે છે એ સૌથી મોટો ગ્રહ છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ બ નંબરનો જે પ્રશ્ન છે એની અંદર તમારે ચાર માર્ક્સનો પ્રશ્ન છે કોઈ પણ બે પ્રશ્નો લખવાના એટલે આઠ માર્ક્સ મળશે ખાસ તૈયાર કરીએ છીએ ગુણક પ્રતિબિબે લે શું તેને વ્યવહારમાં ક્યાં ઉપયોગ થાય ગરીબ ગરીમાબહેન ભૂકંપ થવાની ઘટનામાં પોતાની જાતે બચાવ શું પગલાં લેશે એ તમારે લખવાનું છે તમારી આસપાસ મળી આવતી વસ્તુનો ઉપયોગી ઉપયોગ કરો અને વિદ્યુત ભાર શોષક કેન્દ્ર કેવી રીતે બનાવશે એ તમારે લખવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રણ માર્ક્સનો મોસ્ટ હેપી પ્રશ્ન છે આગ ઓલવા પાણીનો ઉપયોગ કરતાં પહેલાં ફાયરમેન આગ લાગેલ હોય તે સ્તરનો વિદ્યુત પુરવઠો શા માટે બંધ કરે છે એ તમારે લખવાનું છે ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે આગળ છે વૈજ્ઞાનિક કારણ આપો વીજભારીત પદાર્થને હાથ વડે અટવાથી તેનો વીજ ભાર દૂર થાય છે ખાસ આ બે તફાવત તૈયાર કરી દેજો લઘુ ગ્રહ અને ગ્રહ શ્રાવ્યધવાની અને અશ્રાવ્યધવાની ત્યારબાદ બે પ્રયોગ છે બેમાંથી કોઈ પણ એક પ્રયોગ લખવાનો છે પાંચ માર્ક્સનો છે બરાબર ખાસ તૈયાર કરી દેજો ઇલેક્ટ્રોપેટિકની ઘટના અને બીજું છે બટેટું વિદ્યુતનું શું વાહક છે બરાબર તો આ બે પ્રયોગ તમારે વર્ણવના છે બેમાંથી કોઈ પણ એક પાંચ માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે એસી ગુણનું વાર્ષિક પડી શકે સપોર્ટ પેપર સોલ્યુશન જોયું વિડીયો ગમે વિક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અન્ય વિષયના પેપર સોલ્યુશનની લિંક ટીચર ડિસ્ક્રિપ્શન આપી છે તો એ જોવાનું ભૂલતા નહીં